ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રની ભાવનગર યુનિવર્સિટીના MSW વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રની ભાવનગર યુનિવર્સિટીના MSW વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી, જેમાં MSW 25 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન આ વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓની કેવી રીતે સારવાર થાય છે તે રિસર્ચ કર્યું હતું અને આ માનસિક દિવ્યાંગોની સહાનુભૂતિ જોઈ હતી. આમ આવી માનસિક દિવ્યાંગોની સહાય થતા જોઈ આ વિદ્યાર્થીઓએ આવા દર્દીઓની અમે પણ સહારો બનીશું તેવું નિમિષાબેન જોશીએ જણાવ્યું હતું. તો આ વિશે સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ નિમિષા બી જોશી છે. હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં MSW ડિપાર્ટમેન્ટમાં MSW સેકન્ડ સેમેસ્ટરની સ્ટુડન્ટ છું અને અમે અમારો આખો શૈક્ષણિક ટૂર એક ગ્રામ શિબિરમાં અહીં ભુજમાં માનસિક આરોગ્ય કેન્દ્રની આજે મુલાકાત લીધી છે. અમારી સાથે 25 સ્ટુડન્ટ અને અમારા બે પ્રોફેસર છે, હાર્દિકભાઈ પરમાર અને પ્રીતિબેન જોશી. આજે અમે અહીં આવ્યા ને અમને ખૂબ સરસ જાણવા મળ્યું અને આજે જોયું કે માનસિક આરોગ્યના દર્દીઓને આપણે કેટલા બધા હજી જાગૃત નથી થયા, એટલે એની જાગૃતિ લાવવાની જરૂર છે. આજે અમે જોયું, રૂબરૂ જોયું એટલે અમને ખબર પડી કે જે છે એ સહાનુભૂતિ. સામાજિક કાર્યકર તરીકે આપણે એક સહાનુભૂતિની જરૂરી છે કે સહાનુભૂતિ અને જે જાગૃતિ આપણે જો બીજામાં આપશું ને તો જ આપણે આગળ વધી શકશું. અને માનસિક આરોગ્યનું દરેક જગ્યાએ જે જે કાર્યક્ષેત્ર છે, જ્યાં અમારું ફિલ્ડ છે, ત્યાં અમે આની જાગૃતિ લાવી શકીએ. અમે ભાવનગરથી આવ્યા છીએ MSW ડિપાર્ટમેન્ટમાં અને MSW સ્ટુડન્ટ છીએ. ભાવનગર યુનિવર્સિટીમાં જ અમે અભ્યાસ કરીએ છીએ. અમે જ્યારે જ્યારે ફિલ્ડમાં જઈશું તો અમે કોઈ એવી વ્યક્તિ લાગે કે અહીંયા આ વ્યક્તિને આવી જરૂર છે તો અમારા જીવનમાં જે માનસિક આરોગ્ય કેન્દ્ર આવતું હશે તો અમે એની સલાહ આપશું અને અમારાથી જેટલી થતી હશે એટલી અમે એને સહાયભૂત થશું.